गुड मॉर्निंग बाळको, आपने अत्यार सुधी साबीना इतिहासना बे पाठ जोया हता। आजे हूँ तमने भूगोळनो ख्याल आपी रही छूं। भूगोळ एटले एक जातनुं आपणे जे पृथ्वी उपर वसवाट करीए छे तेना विशेनो ख्याल लेवानो छे के पृथ्वी एक एवो ग्रह छे के जेना पर मानवी वसवाट करे छे। अने तमने खबर होय पर्यावरणना थोड़ू घणुं शीखीने आवेला छे के आपणा सूर्यमंडळमां 9 ग्रहों से तेमाथी एक ग्रह अत्यारे बात थयो छे प्लूटो, बराबर छे। तो आ सूर्य एक तारो छे अने तेना 9 ग्रहो छे। तेना 9 ग्रहो परथी पृथ्वी एक एवो ग्रह छे के तेना पर मानव वस्ती अत्यारे रही सके छे, बी बाकीना कोई ग्रहो पर मानव वस्ती नथी। तो आजे आपनुं घर पृथ्वी एना विषेनो ख्याल हूँ तमने आपी रह्यो छूं। चोपड़ी होय तो चोपड़ी खोलीने बेसजो અને ધ્યાન લઈને જે વાક્ય બોલું છું તે સાંભળજો। આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર, આ બધું શાની ઉપર છે? આવો પ્રશ્ન તમને કેટલીક વાર થતો હશે, મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે એટલે પૃથ્વી આપણું વિશાળ શું કહેવાય, ઘર કહેવાય, જે કેટલું વિશાળ છે કે નહીં તેનો આજે અંદાજ આપણને મેળવવાનો છે। તો ચાલો આપણે એના વિશે જોઈએ। સૌર પરિવાર, સૌર પરિવાર એટલે સૂર્યનો પરિવાર, અને એની સમજણ હું આજે આપું છું। સૌર પરિવાર આપણો સૂર્યમંડળ તેની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે। આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે હોય છે। આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે। આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ। સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર રૂપે ફરે છે। વર્તુળાકાર એટલે ગોળ સ્વરૂપે ફરે છે। આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ હોતો નથી, સૂર્ય પાસેથી તે લોકો પ્રકાશ લે કે સૂર્ય એક તારો છે, તારા પાસે તો પ્રકાશ હોવાનો છે એટલે સૂર્ય પાસેથી પ્રકાશ મેળવીને પોતાના આસપાસની ગળી ઉપર બધાને પ્રકાશ એટલે કે અજવાળું આપે છે। સૌર પરિવારના આ ગ્રહો અલગ કડ અને અલગ સ્વરૂપ ધરાવે છે। આ બધા ગ્રહો મળીને જે પરિવાર બને છે તેને સૌર પરિવાર કહેવાય છે અથવા તો સૌર મંડળ કહેવામાં આવે છે। હવે આ સૌર પરિવારમાં શું શું હોય છે? તો ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો, ધૂમકેતુ, ઉલ્કા, આ બધાનો સમાવેશ સૌર મંડળમાં થાય છે। હવે ઉલ્કા શું છે? ઉલ્કા એટલે એક ખડી પડતો તારો। ધૂમકેતુ શું છે? તો એ લાંબી પૂંછડી વાળો તારો। આ લઘુ ગ્રહો એટલે નાના નાના ગ્રહો, જે ગ્રહો 9 છે તે ઉપરાંત બીજા નાના નાના ગ્રહો પણ આ સૂર્યમંડળમાં છે। અને ઉપગ્રહો એટલે જે ચંદ્ર જેવો ઉપગ્રહ હોય, જે ગ્રહની આસપાસ ફરતો હોય તેને ઉપગ્રહ કહેવાય। તો સૌથી પહેલાં આપણે સૂર્યનો જ ખ્યાલ લઈએ કે સૂર્યથી આપણને પરિચિત છે અને સૂર્ય વિશે તમે જાણો છો કે સૂર્ય એક તારો છે અને તે પૃથ્વી પરનો જીવનદાતા। જો પૃથ્વી પર સૂર્યનો પ્રકાશ જ ન હોય અને ગરમી ન હોય તો કોઈ માનવી જીવી શકતો નથી, એટલે પૃથ્વી ઉપર એટલે કે બધા જ ગ્રહો પર જીવનદાન આપનાર કોણ છે? આપનો સૌથી મોટો દાવો સૂર્ય। તો આ સૂર્ય એ આપનો જીવનદાતા છે। સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે અને તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો કેટલા વર્ષ થઈ જાય? 107 વર્ષ થઈ જાય। સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 ગણું વધારે છે। આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 ક્રીગા થાય તો પૃથ્વીની સૂર્યની સપાટી પર કેટલું થાય? 28 ક્રીગા થાય। આમ ગુરુત્વાકર્ષણની શક્તિને લીધે ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે। પૃથ્વી તેનાથી 15 કરોડ કિલોમીટર દૂર છે। સૂર્યથી પૃથ્વી કેટલા કરોડ કિલોમીટર દૂર છે? 15 કરોડ। સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8 મિનિટ લાગે છે। ઉપરથી સૂર્યનો પ્રકાશ નીચે આવતા આવતા એટલે જમીન પર આવતા આવતા એને 8 મિનિટ લાગે છે। સૂર્યની સપાટી હંમેશા અસ્થિર હોય છે, એક બાજુ સ્થિર હોતી નથી, તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે। સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે, તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે જેને આપણે ઊર્જા કહીએ છીએ, જેથી સૂર્ય સપાટી કેવી છે? ગરમ છે।
સૂર્યની ઊર્જાથી પૃથ્વી પર જીવ સૃષ્ટિ વિકાસ પામી છે અને તેથી સૂર્યને સજીવોનો પાલક કહેવામાં આવે છે. આ કારણ ખાસ બુજાય કે સૂર્યને સજીવોનો પાલક કેમ કહેવામાં આવે છે, તો કહેવાનું કે સૂર્યમાંથી આપણને પ્રકાશ અને ગરમી મળે છે અને જેથી સૂર્ય સપાટી કેવી છે, ગરમ છે અને સૂર્યની ઊર્જાથી પૃથ્વી પર જીવ સૃષ્ટિ વિકાસ પામી છે તેને કારણે સજીવોનો પાલક કહેવામાં આવે છે. હવે આપણે ગ્રહોનો પરિચય મેળવ્યો. અત્યારે આપણના 8 ગ્રહોનો પરિચય મેળવવાનો છે. તો એ 8 ગ્રહો કયા છે? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. આ બધા આંતરિક ગ્રહો કહેવાય જે પૃથ્વીની નજીક છે. જ્યારે ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને બાહ્ય નેપ્ચ્યુન આ બાહ્ય ગ્રહો કારણ કે તે પૃથ્વીથી દૂર છે. અને આ ગ્રહોને આપણને નળી આંખે જોઈ શકીએ છીએ. કયા 4 ગ્રહોની નળી આંખે જોઈ શકીએ? તો મંગળ, બુધ, ગુરુ અને મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. હવે આપણે બુધનો ખ્યાલ લઈએ. સૌથી પહેલા આગળ બુધ છે. આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. તે પીળા સ્પટા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ પણ નથી, કારણ કે માનવ વસ્તી નથી. તેને કહ્યું હોય પૃથ્વી પરની આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે. બીજો ગ્રહ છે શુક્ર. આ સૌર પરિવારનો ચમકતો ગ્રહ છે. શુક્ર એ ચમકતો ગ્રહ છે અને તે કળ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. જાણે પૃથ્વીનો જોડિયો વાળ છે. તે ચળપટમાં ચંદ્રને મળતું આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુ અને વાદળોના ગત આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી. હવે ત્રીજો ગ્રહ છે પૃથ્વી. પૃથ્વી કોની વચ્ચે? તે શુક્ર અને મંગળની વચ્ચે છે. આ પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આતો પૂરો કરે, જ્યારે સૂર્યની આસપાસ લગભગ 365 દિવસમાં એક આતો પૂરો કરે છે. પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ કોને કારણે થાય છે? આ સૂર્યના લીધે થાય છે. અને પૃથ્વીનો એક ઉપગ્રહ છે ચંદ્ર. આ ચંદ્ર પૃથ્વીનો માત્ર એક જ ઉપગ્રહ છે અને તેને પૃથ્વીનો ફરતા એક એટલે પૃથ્વીની આસપાસ એ ફરે છે. કોણ? ચંદ્ર. પૃથ્વી કોની આસપાસ ફરે છે? સૂર્યની આસપાસ. અને ચંદ્ર કોની આસપાસ ફરે છે? પૃથ્વીની આસપાસ. તો આ એક આતો પૂરો કરતા તેને 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર કોઈ જીવ શક્ય નથી. ચંદ્ર પર પ્રકાશિત છે, એટલે કે બીજા પાસેથી તે પ્રકાશ લઈને પ્રકાશે છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી પર ઉલ્કાપાત થતા હોવાથી તેના ઉપર ખૂબ મોટા ખાડાઓ પડી ગયા છે અને મૃત જ્વાળામુખી આવેલા છે. હવે આવે છે મંગળ. મંગળ એ લાલ રંગનો ગ્રહ છે. કયા રંગનો ગ્રહ છે? લાલ. મંગળને આછું વાતાવરણ છે. મંગળ પર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધારે ઠંડી અને ગરમી જેતા વરસાદ નથી. એને બે ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવ સૃષ્ટિ વિકસાવવા તે પ્રયત્ન કરી રહ્યા છે. પાંચમો ગ્રહ છે ગુરુ. ગુરુ એ આછા પીળા રંગનો છે. કેવા રંગનો છે? આછા પીળા રંગનો. ગુરુને આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહ છે, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મનમંતાટર જોવા મળે છે. આ મોટા બિનકાય ગ્રહને દૂરબીનથી જોતા તબકાવાળી સપાટી મનોહર લાગે છે. ખાસ યાદ રાખવાનું છે ગુરુ ગ્રહમાં કે ગુરુ એ 8 ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ છે અને તે આછા પીળા પડતા રંગનો છે. હવે આવે છે શનિ. સૌર પરિવારના ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલું છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગનો છે. તે કયા રંગનો છે? નીલા રંગનો. અને તેને તેજસ્વી વલયો છે. વલયોના કારણે તે જુદો અલગ જ લાગે છે. આ વલયો માતા પર પહેરેલી પાવડી જેવા તમે ચિત્રમાં જોઈ શકો છો. આ શનિ ગ્રહ છે અને તેથી શનિ ગ્રહને પાવડીયો ગ્રહ કહેવાય, કારણ કે એની આગળ પાછળ વલયો છે ગોળ અને પાવડી પહેરી હોય એવું લાગે છે. તેથી તેને પાવડીયો ગ્રહ કહેવામાં આવે છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહ છે. સૂર્યથી દૂર હોવાને કારણે સપાટીનું તાપમાન કેવું છે? ઓછું છે. સાતમો ગ્રહ છે યુરેનસ. એ પૃથ્વીથી એટલો દૂર છે કે તેને દૂરબીનથી પણ આપણને જોઈ શકતા નથી અને સૂર્યનું તેજ પણ આજે ચાંદની જેવું છે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો અને આ ગ્રહ ખૂબ જ કેવો છે? ઠંડો છે. અને છેલ્લો આવે છે નેપ્ચ્યુન. આ ગ્રહ લીલા રંગનો છે.
તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે, પડતા માનવ વસ્તી નથી. આ આપણને નવ ગ્રહોનો ખ્યાલ મેળવી લીધો કે સૌર મંડળમાં શું શું આવેલું. સૌર મંડળ એટલે સૂર્યનો પરિવાર, જેમ આપણને એક પરિવાર તરીકે ઘરમાં દાદા દાદી મામા મમ્મી કાકા કાકી બધા મળીને સાથે રહીએ તેમ. સૌર પરિવારમાં ગ્રહો લઘુ ગ્રહો ઉપગ્રહો ઉલ્કા ધૂમકેતુ આ બધા ભેગા મળીને રહે તેને સૌર મંડળ કહેવામાં આવે છે. તો એના આઠ ગ્રહોનો આપણને આજે ખ્યાલ લઈ લીધો છે. હવે પછીના પાર્ટમાં આપણને એના જે હજુ આ નવ ગ્રહોનો પરિચય, હવે એના જે ઉલ્કા ધૂમકેતુ છે તેનો ખ્યાલ